નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તમારી સાથે પૂછદ્રુપ સમાચારની શરૂઆત કરતા જૂનાગઢમાં જરૂરિયાતમંદ કલાકારોને મદદરૂપ જૂનાગઢના કલાકારોએ એક અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે, જેમાં એક નવતર પ્રયોગની કોશિશ કરી કોરોના સામે રક્ષણ મેળવવા માટે સ્ટીમ મશીનનું વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવ્યું છે. હાલના સમયમાં કોરોનાની મહામારી વચ્ચે સંગીત જગત તેમજ જાહેર સંગીત કાર્યક્રમો સાથે સંકળાયેલા તમામ પ્રકારના કલાકારો ટેકનિશિયનો છેલ્લા 5-6 મહિનાથી બેરોજગાર છે. રોજગારીના તમામ રસ્તાઓ બંધ છે. જે લોકોનું ગુજરાન જાહેર કાર્યક્રમો ઉપર જ નિર્ભર છે તેઓની હાલત કફોડી બની છે. તેમના ધંધા રોજગાર બંધ છે. નવી નોકરી મળતી નથી, ધંધા રોજગાર ચાલતા નથી અને રાશન પોતાના બાળકોને દૂધ પીવડાવવાના અને રાંધણ ગેસ લાઇટ બિલ મકાન ભાડા લીધેલી લોન ભરવાના રૂપિયા આપવામાં આવ્યા નથી, એટલે અમુક લોકો આપઘાત કરી ચૂક્યા છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો હજુ પણ આવા આપઘાતના કિસ્સાઓ વધી શકે છે. એક કલાકાર સ્વાભિમાની હોય છે. હજારો લાખો લોકોની હાજરીમાં સ્ટેજ ઉપર પોતાની કલા દ્વારા લાખો લોકોનું દિલ જીતી તાળીઓ પાડવા મજબૂર કરનાર કલાકાર આજે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા કોઈ પાસે હાથ પણ લંબાવી શકતા નથી. તો આ કપરા સમયમાંથી કલાકારોને ઉગારવા અમે કલાકારોને આર્થિક મદદ કરવા એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જેમાં અમે જરૂરિયાતમંદ કલાકારો માટે કોઈ પાસે હાથ લાંબો કરી ભીખ નહીં માંગીએ, મહેનતની કમાણી કરી આવા કલાકારોને મદદ કરીશું. તો આપ સૌ કલાપ્રેમી જનતાને અમારી નમ્ર વિનંતી છે કે અમને અમારા આ ભગીરથ સેવાકીય કાર્યમાં અમારી પાસેથી વસ્તુઓ ખરીદી કરીને આપનું યથાશક્તિ યોગદાન આપવા નમ્ર અપીલ છે. આપ સૌ જાણો છો તેમ અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીમાં ત્યારે તમામ લોકોના ધંધા રોજગાર શરૂ થઈ ગયા છે, પણ એમાં કલાકારો જ એવા છે કે એમના આજે 6 મહિનાથી ધંધા રોજગાર બંધ છે. કારણ કે જે ગરીબ કલાકારો પોતાનું ગુજરાન ફક્ત કલા દ્વારા મેળવી રહ્યા હતા એ લોકોને હાલત અત્યારે બહુ કફોડી છે, અને આવી હાલતમાં માનસિક તાણમાં કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે અને આત્મહત્યાના પ્રયાસો પણ વધી ગયા છે. અને તમામ પ્રકારની આશા ઠગારી નીકળી છે એમ આપણે એવું કહી તો પણ ચાલે, કારણ કે સરકાર દ્વારા પણ હજી સુધી કોઈ પણ સહાય જાહેર કરવામાં નથી આવી. મોટા મોટા કલાકારો છે, ઓર્ગેનાઇઝરો છે, એના તરફથી પણ મહદઅંશે જાહેરાત કરવામાં આવી છે અને સહાય આપી છે, એ સિવાય કાંઈ નથી. તો અત્યારે કલાકાર જ કલાકારની વેદના સમજી શકે અને કલાકારો જ કલાકારની મદદ કરે એવા અભિગમ સાથે અમે એક નવતર પ્રયોગ, નવો અભિગમ, એક કોશિશ કરી છે. અમે અત્યારે અહીંયા જૂનાગઢ આઝાદ ચોક ખાતે સ્કીમ બાથના મશીન આપ જોઈ રહ્યા છો. આ બાથ મશીન અમે નજીવા દરે વ્યાજબી ભાવે એનું વેચાણ કરી અને આમાંથી જે કંઈ નફો થશે તમામ આવક અમે જે આર્થિક રીતે નબળા કલાકારોના પરિવાર છે, કલાકારો છે, એમના સહાય રૂપે અમે એમને મદદ કરવા માટે વાપરશું. તો અમારા સેવાયતના મહાઅભિયાન ભગીરથ કાર્યમાં જૂનાગઢના તમામ કલાપ્રેમી અને ગુજરાતના પણ કલાપ્રેમીઓ તમામ અમને સહયોગ આપે એવી આપ સૌની પાસે અમે નમ્ર અપીલ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ભાઈ. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. રીતવા પલસાણા તાલુકાના એના ગામે એક્સપ્રેસ હાઈવે જમીન સંપાદનના મળવા પાત્ર એવોર્ડ ખેડૂતોએ વિરોધ કરી અસ્વીકાર કર્યો છે, તેમજ હલધરુ ગામે જમીન ચકાસણી માટે આવેલા કંપનીના માણસોને ખેડૂતે અટકાવ્યા છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે સુરત જિલ્લામાંથી પસાર થવાનો છે, જેમાં માંગરોળ, કામરેજ, પલસાણા અને બારડોલી તાલુકાના ગામડાઓમાંથી સેંકડો એકર જમીન સંપાદન થનાર છે. શનિવારના રોજ જીઆર ઇન્ફા પ્રોજેક્ટ્સ લિમિટેડના અધિકારીઓએ પલસાણા તાલુકાના એના ગામે સંપાદિત થતી જમીનના એવોર્ડ આપવા માટે ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તલાટીકમ મંત્રીને એવોર્ડ આપવામાં આવી રહ્યા હોવાની જાણ થતાં જ સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલની આગેવાનીમાં એના ગામના ખેડૂતો ગ્રામ પંચાયત કચેરી ખાતે ભેગા થયા હતા. અધિકારીઓએ ખેડૂતોને બજાર કિંમત તરીકે જંત્રીનું વળતર આપવાની કોશિશ કરી હતી, જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. એના ગામમાંથી એક્સપ્રેસ હાઈવે પસાર થતો છે, વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે. એ લોકો એનું વળતર ચૂકવવા માટે એના ગામ આવ્યા હતા, પણ એમણે એ વળતર ચૂકવવાનું હોય છે ખેડૂતોને, તો ખેડૂતોને વળતર ચૂકવવાની જગ્યાએ એ લોકો એ એવોર્ડ્સ લઈને આવ્યા હતા ગામના તલાટી પાસે, જે સદંતર ખોટું છે. બીજી વસ્તુ કે એ એવોર્ડ જમીન સંપાદન કરી સરકારે NHAIના માણસોએ, તો એવોર્ડ જ્યારે આપવા આવ્યા તો એ NHAIના માણસોએ આપવાનું હોય, એની જગ્યાએ જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ જે કંપની આ રોડ બનાવવાની છે એના માણસો અમને એવોર્ડ આપવા આવ્યા. બીજી વસ્તુ છે કે અમારા ગામમાં એક ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટે
જમીન લીધેલી છે 505 જે અમારા ગામમાં જ આવેલી છે, એના મુખ્ય હેતુ છે સાંસ્કૃતિક હોલ બાંધવાનો. એ જમીન માટે રાજ્ય સરકારની મૂલ્યાંકન સમિતિએ એની બજાર કિંમત 3,599 રૂપિયા નક્કી કરી છે, વત્તા એક વર્ષ અમને પૈસા ચૂકવવામાં મોડું થયું તો 12% લેખે અમારી પાસે વ્યાજ લીધું છે અને પર સ્ક્વેર મીટર એ લોકોએ 4,255 રૂપિયા કરીને અમારી પાસે વસૂલ્યા છે. જ્યારે અમને વળતર આપવાનું હોય ત્યારે એ લોકો અમને 424થી લઈને 470 સુધી આપવાની વાત કરે છે, જે સદંતર ખોટું છે અને એનો બધા ખેડૂતો ભેગા થઈને વિરોધ કરીએ છીએ. એવોર્ડ તો લઈશું જ, અમારી જમીનના હકના પૈસા છે, એવોર્ડ તો અમે જવા નહીં દઈશું, પણ આ રીતના નહીં. અમારે અમારા જે પૂરેપૂરું વળતર જે બજાર કિંમત સરકારે નક્કી કરી છે એ જ બજાર કિંમત અમને માન્ય રાખવાની અમારા માટે. બીજી બાજુ આ જ મુદ્દે ચાલી રહેલ લડતમાં કામરેજના હલધરુ ગામે પહોંચ્યા હતા અને હલધરુ ગામે એક્સપ્રેસ હાઈવેની જમીન ચકાસણી માટે કેટલાક માણસો આવ્યા હતા. વળતર મુદ્દે ખેડૂતોની લડત ચાલી રહી હોવા છતાં હાઈવે ઓથોરિટીએ ખાનગી કંપની પાસે કામગીરી શરૂ કરવી છે. ખેતર નજીક બોરિંગનો સામાન ઉતારતા ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ગઈકાલે મુંબઈ બરોડા એક્સપ્રેસ વેના કાર્ય અંગે NHIના માણસો અને GRIL કંપનીની એક ટીમ અમારા હલધરુ ગામે આવી હતી. કોઈપણ જાતની પરવાનગી કે કોઈપણ જાતની પરમિશન વગર એમણે જમીન ટેસ્ટિંગના કાર્ય શરૂ કરી દીધા હતા, પરંતુ ગામના ખેડૂતો ભેગા થતાં એ કાર્યને અટકાવવામાં આવેલ હતું. ખેડૂતોનો વિરોધ જમીન સંપાદન માટેનો છે, જેમાં એમને યોગ્ય વળતર મળતું નથી. 2011 પછી કોઈપણ જાતની જંત્રી વધારો થયો નથી, તો એ માટે ખેડૂતો એ જંત્રી વધારા અને યોગ્ય વળતર માટે સરકાર સામે અને જે તે કાર્ય કરતી કંપની સામે વિરોધ નોંધાવ્યો છે. અમો ગ્રામજનોએ અને ખેડૂતોએ ગ્રામ પંચાયતને, NHIને અને તાલુકા પોલીસ મથકને આ માટે બાબતે જાણ કરી છે. જમીન સંપાદન મામલે મહિનાઓથી ખેડૂતો લડત લડાઈ રહ્યા છે. પોતાની શરતો મુજબ વળતરની પણ માંગ કરાઈ રહી છે, જો કે વળતર અંગે કોઈ ઉકેલ હજુ સુધી આવ્યો નથી. તો બીજી બાજુ હાઈવે ઓથોરિટીએ ખેતરોમાં કામગીરી ચાલુ કરતા વિરોધનો સૂર ઉઠ્યો છે. પલસાણાના 20 તેમજ કામરેજ તાલુકાના હલધરુ સહિત 25 જેટલા ગામો અસરગ્રસ્ત થયા છે, ત્યારે ખેડૂતોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી ખેતરમાં જમીન ચકાસણી કે કામગીરી માટે ખેડૂતોએ મનાઈ ફરમાવતા કર્મચારીઓ વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું. ધર્મેશ કંસારા, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી. જૂનાગઢ જિલ્લા બહુજન સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું, જેમાં બહુજન સમાજવાદી પાર્ટીના તમામ કાર્યકર્તાને સર્વ સમાજને સાથે જોડીને પાર્ટીને મજબૂત કરવા હાકલ કરી હતી. જૂનાગઢ જિલ્લા બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ધર્મવીરસિંહ અશોક, પૂર્વ મંત્રી યુપી હાલ MISC તથા પ્રદેશ પ્રમુખ અશોકભાઈ ચાવડા, પ્રદેશ મહાસચિવ દામજી સોદરવા તેમજ પ્રદેશ સચિવ ડોક્ટર જયંતિ માકડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પ્રભારી ધર્મવીરસિંહ અશોકજીએ બહુજન સમાજવાદી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને સર્વ સમાજને સાથે જોડીને પાર્ટીને મજબૂત કરવા હાકલ કરી હતી. આ સંમેલનને સફળ બનાવવા દેવન વાણાણીને ખોડાભાઈ મકવાણા, BVF પ્રમુખ નિખિલ ચૌહાણ તથા પૂર્વ પ્રમુખ રજનીકાંત મણવર, વિજય પરમાર વગેરે કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને SC ST OBC સમાજના તમામ આગેવાનો બહોળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જૂનાગઢ ખાતે બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં માનનીય શ્રી ધર્મવીર અશોક સાહેબ, પ્રદેશ પ્રભારી માનનીયવર અશોકભાઈ ચાવડા, પ્રદેશ અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં અને ઝોન કોઓર્ડિનેટર દામજીભાઈ સોંદરવાની ઉપસ્થિતિમાં આજનો કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો છે. આગામી સમયમાં આવતા તાલુકા જિલ્લા પંચાયતના ઇલેક્શનોમાં પણ આ કાર્યક્રમની ખૂબ મોટી અસર પડવાની છે અને કાર્યકર્તા સંમેલનમાં માનનીય ધર્મવીર અશોક સાહેબે પોતાનું મનની પ્રવચન આપીને એમણે આ જિલ્લામાં વધારે સારી રીતે કામગીરી થઈ શકે તેના માટે આહવાન કરેલું, તેના માટે લોકોને પ્રશિક્ષિત કરેલા. આ કાર્યક્રમનું સંચાલન ગુજરાત પ્રદેશ સચિવ માનની શ્રી ડૉક્ટર જયંતિ માકડિયા સાહેબે કર્યું અને એમની આભારવિધિ નિખિલભાઈ ચૌહાણે કરી. આ કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી માનની પ્રદેશ પ્રભારી શ્રીએ ખોડાભાઈ
મકવાણાને સોંપેલી હતી અને તમામ જિલ્લાના જૂના અને નવા તમામ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ છે. પૂર્વ અધ્યક્ષ રજનીકાંતભાઈ મણવર પણ ઉપસ્થિત રહ્યા હતા. જય ભીમ. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. હાલમાં વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. દિન પ્રતિદિન કોરોનાનો વ્યાપ ચારે તરફ વ્યાપી રહ્યો છે ત્યારે કોરોના સામે રક્ષણ આપનારી ઉપયોગી ચીજ વસ્તુઓનું બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. કોરોના સામે રક્ષણ આપનારી ઉપયોગી ચીજ વસ્તુઓનું બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા જૂનાગઢ તળાવ પાસે શહીદ પાર્ક ખાતે સ્ટોલ ઊભો કરી લોકોને રાહત દરે માસ્ક, સેનિટાઇઝર, નાશ લેવાનું વેપોરાઇઝર મશીન, હેન્ડવોશ સહિતની વસ્તુઓનું સાવ નજીવા દરે માત્ર લોકોના હિત માટે વિતરણ કરાયું હતું, જેનો શહેરની જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની માનવતા ભરી લોકસેવાને જૂનાગઢ શહેરની જનતાએ સાચા અર્થમાં બિરદાવી હતી. જ્યારે ભારતભરમાં કોરોનાએ કહેર મચાવી છે ત્યારે બોલબાલા ટ્રસ્ટ રાજકોટ જૂનાગઢ દ્વારા એક એવો સ્ટોલ ઊભો કર્યો છે જે માનવતાનો સ્ટોલ છે. જ્યાં વેપોરાઇઝર મશીન, માસ્ક, હેન્ડ સેનિટાઇઝર, અલગ અલગ ઘણી દવાઓ આયુર્વેદિકો અમે વેચાણ કરીએ છીએ. વેચાણ એટલે કેવું વેચાણ, જે માસ્ક ગામમાં 10 રૂપિયાનું મળે છે એ માસ્ક 1 રૂપિયાનું, જે વેપોરાઇઝર 500, 600, 700, 300, 200 મળે છે એ માત્ર 80-100 રૂપિયામાં. આ રીતે અલગ અલગ સસ્તી દવાઓ સસ્તું લોકોને મળે, કંપની સાથે ટાઈપ કરી મોટી ખરીદી કરી અને લોકોને વ્યાજબી દરે મળી રહીએ. જૂનાગઢ સોરઠના આંગણે શહીદ પાર્ક ખાતે અમારો સ્ટોર ચાલુ છે. લોકોને આશીર્વાદ લેવાનું કામ કર્યું છે, કારણ કે કોરોનામાં શું હોય એ મને ખાસ ખબર છે. હું પોતે કોરોના પોઝિટિવ હતો, 3-3 વાર પ્લાઝમા દઈ આવ્યો છું. તે પછી મને અનુભવ થયો, મને પ્રેરણા થઈ કે લોકોને આવા દુઃખના સમયે થોડું હેલ્પ કરીએ. જે લોકો નાશ નથી લેતા, જો સસ્તું મળશે મશીન તો એ નાશ લેતા થશે, કોરોનાથી બચશે, એવા સુબોધથી બોલબાલા ટ્રસ્ટે શહીદ પાર્ક જૂનાગઢ તળાવ દ્વારા જે એક સરસ મજાની મોટો સ્ટોલ ઊભો કર્યો છે, લોકોને અપીલ કરું છું કે આ સ્ટોલ લ્યો અને અત્યારે ઊંચા ભાવમાંથી બચો એવી લાગણી છે. જયેશ ઉપાધ્યાય, બોલબાલા ટ્રસ્ટ, જૂનાગઢ, રાજકોટ. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢના વિસાવદર તાલુકાના નાનાણ કોટડા ગામે 30 વર્ષીય અપંગ પરપ્રાંતિય મજૂરનું પૂરમાં તણાઈ જતા મોત થયું છે. વિસાવદર તાલુકાના નાના કોટડા ગામે ખેત મજૂરી કરવા આવેલ પરપ્રાંતિય મજૂર રામજી વેસાદભાઈ ડામોર, તેમની ઉંમર 30 વર્ષ છે અને આજથી 10-1 દિવસ પહેલાં જ પોતાના ગામ માબસેલી તાલુકા અને શહેર જિલ્લો પંચમહાલ વાળા પોતાના ગામેથી 20 મજૂરો મજૂરી કરવા માટે વિસાવદર તાલુકામાં આવતા હોય છે. તેની સાથે આવેલ અને નાના કોટડા ગામે વિપુલભાઈની વાડીએ રોકાયેલ હોવાથી ગામમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે તારીખ 19ના રોજ તમામ મજૂરો તે જ ગામના બાવજી કેસુગરી બાપુની વાડીએ મજૂરી કરવા ગયા હતા. ત્યારે મરણ પામેલ અપંગ વેસ્તાભાઈ પણ સાથે જ ગયા હતા, પરંતુ બપોરે અચાનક જ વરસાદ ચાલુ થતાં તમામ મજૂર પાછા વિપુલભાઈની વાડીએ જવા માટે નીકળ્યા, પરંતુ રસ્તામાં એક વોકડું બહુ વરસાદને કારણે કમરડૂબે પાણી ભરાયા અને તેમાંથી તમામ મજૂર બહાર નીકળી ગયા અને વિનુભાઈની વાડીએ પહોંચી ગયા. પાછળ આવતા રામજી બહુ વાર થવા છતાં નહીં આવતા સાથના મજૂરો તેમની શોધખોળ કરવા ગયા હતા. નાના કોટડાથી મોટા કોટડા જતી નદીના કાંઠે તપાસ કરતા રામજી પાણીના વોકડામાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. ગામ લોકો દ્વારા એ મરણ જનાર રામજીની ડેડ બોડી પાણીમાંથી કાઢીને વિસાવદર પોલીસને જાણ કરતા વિસાવદર પોલીસ દ્વારા ડેડ બોડીને વિસાવદર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાના કોટડા ગામે આજે આશરે 4-4.5 વાગે જોરદાર વરસાદ પડવાને કારણે અમારા નદી નારા અને હોકરામાં જોરદાર પાણી આવેલું. આ સંજોગોમાં અમારા ગામથી કોઈ મોટા કોટડા જવા માટે, મોટા કોટડાથી કોઈ નાના કોટડા જવા માટે જે વિછિયાઓ નામની હોકરી છે એ હોકરીમાં બહુ જ પાણી આવવાને કારણે બંને સાઈડ લોકો અવર જવર બંધ થવાને કારણે લોકો ઊભા હતા. એ અરસામાં એક લાશ જેવું તણાતું હોકરામાં આવેલું, ત્યારે ગામ લોકોએ ભેગા મરી અને એ લાશને કાઢેલી બહાર. તો ગામનો કોઈ વ્યક્તિ હતો નહીં, પણ અત્યારે અમારા ગામમાં મોસમની સિઝન હોય, પરપ્રાંતિ મજૂરો એટલા આવેલા છે કે એમાંથી કોઈ હોય એવું ગામ લોકોને લાગે, જેની અમોએ વિસાવદર પોલીસ સ્ટેશને પીઆઈ શ્રી પટેલ સાહેબને જાણ કરેલી અને એમના લાશના ખિસ્સામાંથી એક આધાર કાર્ડ મળેલું, એની ઉપર એ
પંચમહાલ જિલ્લાનો મજૂર વતની હોય એવું અમને લાગેલું, જેથી અમે ગામના લોકોને જેને જેને વાડીએ મજૂરો ઉતરેલા છે એ બધાને ફોન દ્વારા જાણ કરી અને આ મજૂર કઈ વાડીનો છે અને ક્યાંનો છે, એના સ્વજનો ક્યાંના છે એને માટે શોધખોળ કરતા અમારા ગામના વિપુલભાઈ વોરા એમની વાડીએ જે મજૂરો ઉતરેલા એમાંનો એ મજૂર હતો અને એમના સ્વજનોને પણ એમની વાડીએ ત્યાં અહીંયા બોલાવી અને એમણે પણ આ લાશને ઓળખી બતાવેલી, જેને અત્યારે અમે નાના કોટડાથી પીએમ કરવા માટે પીએસસી સીએસસી વિસાવદરમાં અત્યારે લાવેલા છીએ. મારી વાડીએ મજૂર આવેલા, પછી મને ખ્યાલ આવ્યો, ફોન કર્યો મને કે ભાઈ તમારી વાડીનો મજૂર છે, હું ઘેરે હતો એટલે હું દોડીને સીધો ત્યાં ગયો લાશ પાસે, તો એ અમારો જે મજૂર હતો એવી મને જાણ થઈ ગઈ. અઠવાડિયું થયું હતું. નમસ્કાર.